તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ, બરાબર છે, વેફર પાઉં ખાવા માટે. બેન સાથે આપણે વાત કરી કે બેન આવો, તમને આઈડિયા ક્યાંથી આવ્યો એકદમ યુનિક આઈડિયા? મોસ્ટ ઓફ આઈટમ તમે અમૂલ ની યુઝ કરો? હા સર, અલગ અલગ ફ્લેવર્સ આમાં અવેલેબલ છે. હું રેકમેન્ડ કરીશ બધાને કે અહીંયા ટેસ્ટ કરવા જેવું છે. પણ જો કે તમારા માટે, તમારા યુટ્યુબર સબસ્ક્રાઇબર માટે, તમારા ફોલોઅર્સ માટે અમે પ્રાઇસિંગ કરી આપશું 20 રૂપીઝ. હેલો દર્શક મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ધમાકેદાર વિડીયોમાં. હું છું મયુર ઓડેદરા, અને રામ રામ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો, ઘણી બધી આઈટમ અત્યારે માર્કેટમાં ચાલી રહી છે, એમ કહેવાય કે અમે એકદમ નવી જ આઈટમ તમારી સાથે લઈ આવ્યા છીએ, બરાબર. આમ તો તમે પૌવા ટ્રાય કર્યા હશે, પણ પૌવા તમે લગભગ મોસ્ટ ઓફ જોઈ તો સવારના જ તમને જોવા મળે, બરાબર, ખાવા મળે. તો અત્યારે આપણે પૌવાની એક સિસ્ટમ એક જગ્યા આવ્યા છીએ, બરાબર, ત્યાં તમને સાંજે પણ જો પૌવા ખાવા હોય તો તમને મળી જશે. ને બીજી એકદમ એમ કહેવાય કે જામનગરમાં લગભગ ઓછી જગ્યા મળે છે, લગભગ મેં તો ટ્રાય ક્યાંય નથી જોયેલી, બરાબર, આ આઈટમ છે. તો એમ કહેવાય કે વેફર પાઉં એક નવીન આઈટમ છે, બરાબર, એની પણ આજે તમને માહિતી આપવાની છે. અને કઈ રીતના બનાવે છે, કઈ રીતનો ટેસ્ટ છે એનો, એનો પર રિવ્યુ આપવાનો. તો વિડીયોમાં બની રહેજો મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ, બરાબર છે, વેફર પાઉં ખાવા માટે. બેન સાથે આપણે વાત કરીએ કે બેન આવો, તમને આઈડિયા ક્યાંથી આવ્યો એકદમ યુનિક આઈડિયા? એકચ્યુઅલી અમે સ્ટાર્ટઅપ કર્યું હતું ત્યારે મારા કઝન્સ ને બધા આવ્યા હતા ઇનોગ્રેશનમાં. તો એના જે કઝન છે ને, એના ભાઈ ઈ છે ને, ત્યાં મુંબઈ ગયા હતા ભણવા માટે. તો ઈ કોલેજિયન્સ બધા, તો એ લોકોને શું હોય કે એવું કંઈક ચટપટું જોઈએ ખાવા માટે. તો મુંબઈમાં છે ને આ વધારે સેલ થાય છે, એટલે ત્યાંથી મને એને આઈડિયો આપ્યો કે તમારે આ મુંબઈમાં વધારે છે, અહીંયા જામનગરમાં કે ગુજરાતમાં હશે પણ થોડીક જગ્યાએ, થોડી થોડી જગ્યાએ છે, વધારે નથી. એટલે તમારે યુનિક તમને થઈ જશે આઈટમ, એટલે તમારે સેલ કરાય. આ વસ્તુ કેમ કહેવાય કે યંગસ્ટર ને આવી વસ્તુ વધારે ભાવતી હોય છે, બરાબર, સાચી વાત, એટ્રેક્ટ થતા હોય છે, સાચી વાત. તો કઈ વાંધો, અમને એક સરસ મજાના તમે તમારી સ્ટાઇલ માં બનાવી આપો. ઓકે ડન સર. આપણે પહેલા પાઉં લીધી, પછી છે ને આમાં આપણે અમૂલ બટર જ અમે યુઝ કરીએ છે, એટલે પહેલા બટર લગાવવાનું. પછી બટર લગાડ્યા પછી અમારી અમે પોતે જ બનાવે છે ગ્રીન ચટણી, એ લીલી ચટણી આપણે યુઝ કરવાની. ચટણી બી ઘરે જ બનાવી છે આપણે? હા, અમે પોતે ઘરે બનાવીએ છીએ સર. ચટણીમાં શું શું એડ કરેલું છે સર? મેજરલી આમાં પુદીનો છે, ચીલી છે, કોથમરી છે, એ બધું નાખીએ આપણે. આ થઈ ગયું. પછી આપણે હજી તમારે એડ કરવું હોય ફ્લેવર્સ, ઘણા બધાને અલગ અલગ ફ્લેવર જોતા હોય, તીખું જોતું હોય, એના માટે તો અમે આ શેઝવાન યુઝ કરીએ છીએ, તીખા તીખાસ માટે. એમાં સ્પ્રેડ કરી દેવાનું સરખું એકદમ. પછી સર અમે એમાં ચીઝ ગ્રેટ કરશી, એ પણ અમે અમૂલ નું જ વાપરીએ છીએ. અચ્છા, મોસ્ટ ઓફ આઈટમ તમે અમૂલ ની યુઝ કરો? હા સર, ચીઝ છે, બટર છે, બને. એક્ઝેક્ટલી, બે વસ્તુ અમારે અમૂલ ની જ સર. પછી છે ને થોડીક વાર એને ગ્રીલ કરવાનું, એટલે જે ચીઝ છે ને થોડુંક મેલ્ટ થઈ જાય તો એનો વધારે ફ્લેવર આવે, ટેસ્ટ આવે એનો. શું નામ છે તમારું અને કેટલા ટાઈમ થી આપણે ખાતી કાચેલા કેટલા ટાઈમ થી આપણે ચાલુ કર્યું છે? સર હમણાં 1 મહિના થઈ નથી પૂરા થયા, હમણાં 27 એપ્રિલ આપણે સ્ટાર્ટ કર્યું હતું. ઓકે, બીજી કઈ કઈ આઈટમ આપણે અત્યારે રાખીએ? હજી સર આપણે ઘણી બધી વેરાયટી ઓફ મેગી રાખીએ છે, પછી બન છે, મસ્કા બન, જામ બન છે, નૂડલ્સ છે, પછી સેન્ડવિચેસ છે અલગ અલગ વેરાયટીઝ ની. ગરમ ગરમ તમને પોહા લાઈવ અહીંયા બનાવી આપશું અમે. પોહા જો કે મેજરલી સવારે જ મળે છે નાસ્તામાં, સાંજે રાખીએ. એમાં અલગ અલગ વેરાયટી, કાંદા કાંદા છે, બટેટા છે, તમે જેમ કહેશો તમને ત્યારે જ અમે બનાવી આપશું. ત્યારે જ ઇન્સ્ટન્ટલી તમે લાઈવ જ બનાવી આપો? લાઈવ બનાવી આપશું. સરસ, એક ખૂબ જ સારી વાત છે ભાઈ, ઇન્સ્ટન્ટલી તમે બનાવી આપો છો. હવે આ ગ્રીલ થઈ ગયું છે, એટલે ચીઝ પ્રોપર જો તો તમે મિક્સ થઈ ગયું હશે, મેલ્ટ થઈ ગયું હશે. ઓકે, હવે આપણે અલગ અલગ ફ્લેવર્સ યુઝ કરીએ છે. આ ક્રીમ એન્ડ અનિયન ફ્લેવર છે, ક્રીમ એન્ડ અનિયન ફ્લેવર ના ચિપ્સ વેફર્સ આમાં આપણે પ્રોપર એમાં અરેન્જ કરી દેવાના. અલગ અલગ ફ્લેવર્સ આમાં અવેલેબલ છે, ક્રીમ એન્ડ અનિયન છે, ચાટ ચસ્કા છે, એ પછી બધું આમાં કરી દેવાનું, બરાબર. એના પછી આપણે ફરીથી એકવાર ઉપર છે ને અમૂલ બટર એને લગાડી આપશું, એટલે એ સોલ્ટીનેસ ફ્લેવર લોકોને ખાવામાં આવે. આ તમારું ક્રીમ એન્ડ અનિયન રેડી સર. તો આ કઈ સેન્ડવિચ બનાવો છો તમે સર? બોમ્બે ચીઝ ગ્રીલ. ઓકે, પેલા અમારી જે ગ્રીન ચટણી છે બનાવેલી. ઓકે ઓકે, અમે એક બાજુ એ લગાડવાનું અમારે, અને એક બાજુ સર અમર અમૂલ બટર. તો મિત્રો તમે જોઈ શકો છો કે બટર ને ચીઝ આપણે સામે બતાવ્યા છે કે અમૂલ બટર યુઝ કરે છે, બરાબર, આપણી સામે જ રાખેલા છે. જબરજસ્ત સેન્ડવિચ અત્યારે સર. વેજીટેબલ્સ પણ અમે ત્યારે ફ્રેશ જ કટ કરીએ,
અમે કાટીને નથી રાખતા, કાપી નથી રાખતા, બરાબર છે. જેમ જેમ રિક્વાયરમેન્ટ આવતી એ પ્રમાણે તમે કટિંગ કર, લાઈવ કટિંગ કરીને તમે બનાવો. થોડીક વાર લાગે પણ માણસોને શું છે કે વસ્તુ છે ને વસ્તુ સારી મળે અને ફ્રેશ મળે. હા, ક્યાંક ક્યાંક કટિંગ કરેલ હોય એમાં આપણે મજા પણ ન આવે ખાવાની. એક્ઝેક્ટલી સર. પછી સર અમે અમારો મસાલો નાખવાનો હોય, ચીઝ નાખવાનો હોય. બીજી મોસ્ટ સેલિંગ આઈટમ અત્યારે હોય કેવી કઈ છે અત્યારે તમારે? મોસ્ટ સેલિંગમાં સર મેજરલી અમારે પોહા જાય, લાઈવ કણકી હોય છે એટલા માટે, અને સેન્ડવિચ હોય છે, મેગી હોય છે, અને વેફર પાઉં. વેફર પાઉં. ટાઈમિંગ શું છે, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? સાંજના 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી. પછી આપણે એને ગ્રીલ કરશું. ઓકે. એડ્રેસ ની વાત કરીએ તો આ કયો એડ્રેસ કહેવાય? કંકુ કોમ્પ્લેક્સ, જનતા ફાટક. જનતા ફાટક, કંકુ કોમ્પ્લેક્સ. હા, ભાગ્યલક્ષ્મી હોટલ ની બાજુમાં. હા સર. તમારો મોબાઈલ નંબર એક કહી દો આપણા વ્યુઅર ને કદાચ કંઈ. હા, 8511906282. તો દર્શક મિત્રો, જે લોકો અહીંયા ટેસ્ટ કરવા માટે આવ્યા છે એ લોકો સાથે પણ આપણે વાત કરીએ અને રિવ્યુ લઈએ કે કેવો ટેસ્ટ લાગ્યો એ લોકોને. શું નામ છે તમારું અને કેવો આયલો લાગ્યો ટેસ્ટ? મારું નામ હસ્તી છે અને અમે અહીંયા ક્રીમેન ઓનિયન વેફર પાઉ ઓર્ડર કર્યા હતા અને એનો ટેસ્ટ બહુ જ સારો છે, એકદમ ટેસ્ટી છે અને અલગ અલગ ચીઝ ને એક્સ્ટ્રા ચીઝ ને એના સાથે મસ્ત હતા. ને કેટલા મી વાર આવો છો તમે? ફર્સ્ટ ટાઈમ છે કે ઘણી વાર આવી છે? ના, અમે ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છે, પણ હું રેકમેન્ડ કરીશ બધાને કે અહીંયા ટેસ્ટ કરવા જેવું છે. તો મિત્રો, ફાઇનલી આપણે હવે જે આ વેફર પાઉ છે ટેસ્ટ કરવાના છે, બરાબર છે? તો આપણા માટે તો લગભગ નવી આઈટમ છે, આપણે પહેલી વાર ટ્રાય કરીએ છીએ. લગભગ આપણે આની પહેલા મેં લગભગ ક્યાંય ટ્રાય નથી કરેલો. આનો પણ રિવ્યુ તમને આપું, સાથે સાથે જે સેન્ડવિચ બનાવી છે બરાબર એનો પણ રિવ્યુ તમને આપીશું. તો ટેસ્ટની વાત કરીએ તો ખરેખર જબરજસ્ત જે ટેસ્ટ, કારણ કે આની તો બ્રેડ જે છે બરાબર એ કંઈક અલગ પ્રકારની બ્રેડ છે અને આપણે લગભગ પહેલી વાર ટ્રાય કર્યું છે. આ મોસ્ટ ઓફ એમ કહેવાય કે અહીંયા જામનગરમાં બહુ ઓછી જગ્યા મળે છે, તો ખાસ કરીને જોવાય તો યંગસ્ટરને આ વસ્તુ ખબર વધારે પસંદ આવતી હોય છે. નાના નાના બાળકો હોય એને પણ આ વધારે વધારે પસંદ આવતી હોય છે. તો ફાઇનલી મિત્રો, હજી એક આપણે આઈટમ બનાવી છે બરાબર, બોમ્બે સેન્ડવિચ, એ પણ ટ્રાય કરવાની છે મારી સાથે જે બોનીભાઈ ભટ્ટ, તમે ઓળખતા જ હશો બરાબર છે. તો બોનીભાઈ, તમે પણ એકવાર ટ્રાય કરીને આપણા દર્શક મિત્રોને બતાવો કે ભાઈ કેવો ટેસ્ટ છે. બહુ મસ્ત ટેસ્ટ છે અને ગ્રીન ચટણીનો ટેસ્ટ જ કંઈક અલગ પ્રકારનો આવે છે, જે બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો એમ કહેવાય કે લગભગ 60 રૂપિયામાં આપણે મોટા મોટા 4 પીસ બુનીભાઈ બન્યા બરાબર છે. અને ટેસ્ટની વાત કરીએ તો તમે જ રિવ્યુ આપ્યો કે ભાઈ ખરેખર ટેસ્ટ છે જબરજસ્ત છે. તો 60 રૂપિયામાં એમ કહી શકાય ભાઈ આ વસૂલ કહેવાય ને? 60 રૂપિયામાં તમારે કાયદેસર એક આખું તમે સેન્ડવિચ ખાઈ જાવ તો તમારું પેટ પર આરામથી ભરાઈ જાય બરાબર. તો મિત્રો, વધારે વાત નથી કરવી મારે તમને બરાબર છે. તો આપણે દર્શક મિત્રોને પણ પૂછ્યું જે લોકોએ ટેસ્ટ કરવા માટે આવ્યા એને પણ પોઝિટિવ રિપ્લાય આપ્યો છે. મને આપણે જે બે આઈટમ ટ્રાય કરી બરાબર એની પ્રાઇસિંગ પણ આપણા વ્યુઅરને તમે જણાવી દો. ઓકે, તમે બે ટેસ્ટ કર્યું વસ્તુ બરાબર, એક બોમ્બે ચીઝ રીલ અને એક વેફર પાઉ. બોમ્બે ચીઝ રીલનું પ્રાઇસિંગ 75 છે અને જે પાઉ છે એનું છે ને 30 રૂપીઝ પ્રાઇસિંગ છે. પણ જો કે તમારા માટે, તમારા યુટ્યુબર સબસ્ક્રાઈબર માટે, તમારા ફોલોઅર્સ માટે અમે પ્રાઇસિંગ કરી આપશું 20 રૂપીઝ ઓફર રાખી છે આપણે. તો મિત્રો, આપણા જે બરાબર સબસ્ક્રાઈબર છે ફોલોઅર માટે ખાસ ઓફર આપી છે બરાબર બેને. તો આપણા જે સબસ્ક્રાઈબર હોય વધુમાં વધુ વિડીયો શેર કરજો, જે લોકો અહીંયા નથી આવ્યા બરાબર ખરેખર સુપર વસ્તુ છે, એકવાર ટ્રાય કરવા જરૂર આવજો. તો બસ આવા જ વિડીયો તમારે જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયો વધુમાં વધુ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. કારણ કે દરરોજ આપણે હવે ફૂડનો એક વિડીયો આપણી ચેનલમાં આવવાનો છે અને દરરોજ એમ કહેવાય કે એકદમ નવી આઈટમ ને નવી જગ્યા સાથે તમને હું એક્સપ્લોર કરવાનો છું. તો ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.